આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બીઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. વડગામ તાલુકાના જલોત્રા ગામે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને 21મી જૂન યોગ દિન અને કોવિડ-19 અંતર્ગત વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને યોગ દિવસના દિવસે સરકારશ્રી દ્વારા કોરોના વાયરસ જેવી મહામારીથી લોકોનું આરોગ્ય જળવાય તે માટે કોરોના વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવે, જેમાં વડગામ તાલુકાના જલોત્રા ગામે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરથીભાઈ કોણના અધ્યક્ષસ્થાને જલોત્રા પ્રાથમિક શાળામાં 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે, જ્યારે જલોત્રા પીએસસી ખાતે રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબારી સદસ્ય શ્રી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી તેમજ વડગામ તાલુકા કોવિડ સહ ઇન્ચાર્જ લક્ષ્મણભાઈ ગુજ્જર તેમજ જલોત્રા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમજ મોક્ષીભાઈ ભીએ તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી હાજર રહે, જેમાં જલોત્રા પીએસસી ના ડોક્ટર શ્રીમતી નિમિતાબેન પટેલ દ્વારા વડગામ બ્લોક હેલ્થ ઓફિસર પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 18 થી 44 વયના ભાઈઓ અને બહેનોને કોવિડ-19 અંતર્ગત કોરોના વેક્સિનેશનની શરૂઆત જલોત્રા પીએસસી ખાતે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ પરથીભાઈ ગોર અને રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબારી સદસ્ય શ્રી ડોક્ટર હિતેશભાઈ ચૌધરી દ્વારા રિબીન કાપીને વેક્સિનેશન શરૂ કરવામાં આવી હતી, જ્યારે સરકારશ્રી દ્વારા કોરોના વેક્સિન માટે હવે રજીસ્ટ્રેશન કરવાનું કે જે પણ વેક્સિન લેવી હોય ત્યારે નજીકના સીએસસી કે પીએસસી ખાતે રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન કરાવી શકશે. ત્યારે વડગામ તાલુકાના પ્રમુખ શ્રી દ્વારા જણાવેલ કે વડગામ તાલુકામાં યોગ દિવસના દિવસે કોવિડ-19 અંતર્ગત કોરોના વેક્સિનનો કાર્યક્રમ એક સાથે તાલુકાના સમગ્ર સીએસસી પીએસસી ખાતે એક સાથે જ વેક્સિનેશનની સરકારશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવેલ હોય ત્યારે વડગામ તાલુકાના 18 થી 44 વયના ભાઈઓ અને બહેનોએ કોરોના વેક્સિન લેવી જોઈએ અને સૌ તાલુકાવાસીઓને મારી નમ્ર વિનંતી. આજે 21મી જૂન ના દિવસે વિશ્વ યોગ દિવસ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે ભારતના યશસ્વી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 18 થી 44 વર્ષ સુધીના તમામ નાગરિકોને જ્યારે મફત વેક્સિનેશન આપવાનું નક્કી કર્યું છે ત્યારે આજના તબક્કે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હું પણ માન્ય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માન્ય શ્રી રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ સાહેબ, તમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સમગ્ર નાગરિકો માટે જ્યારે મફતમાં વેક્સિનેશન પૂરી પાડી છે. આજના 21મી જૂનથી 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો, ખાસ કરીને વડગામ તાલુકાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે 18 વર્ષથી ઉપરના હોય તમામ નાગરિકોએ વહેલામાં વહેલી તકે વેક્સિનેશન કરાવી લેવું. કોરોનાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય વેક્સિન જ છે. અને ભૂતકાળમાં પણ આપણે જ્યારે જોયું છે કે પ્રથમ વેવ અને બીજા વેવની અંદર કોરોનાની મહામારીની અંદર જેને પણ વેક્સિન લીધેલી હતી એવા લોકો જ બચી શક્યા છે. એટલા માટે હું આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે તાલુકાની તમામ પ્રજાએ, 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોએ વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી. જો રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો જે તે સ્થળ ઉપર જ સ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. તમામ નાગરિકોએ વહેલામાં વહેલી તકે વેક્સિનેશન કરાવી લેવા વિનંતી.